આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે? ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એમ જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે, કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય, તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું અહીંયા જાવ. હલે ઓય બાપા, મરી ગયા. હાય 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 હાય. હું છું તમને કેમ બકા બકા આલો છે? ઓલો કબાટ ફેરવતો હતો ને તો કરીમાં કઈક થઈ ગયું. હારી હવે સીધી જ નથી થતી. ભાંગવાની થઈ છે. ક્યાં બહાર જાવ છો? તો બહાર જાવ છો તો આજે હોળી છે તો ખજૂર ધાણી લેતા આવજો ને. તારે તો આજે જ હોળી છે અને અમારે તારી લગ્ન કર્યા પછી રોજ હોળી જ હોય. હું લાવું તારે ખજૂર ધાણી? તારી યારે લગ્ન થયા ને તે પછી અમારી જિંદગી આવું ધૂળ ધાણી થઈ ગઈ છે. A few moments later. ક્યાં ગઈ? તૈયાર થઈ જા મારા ભોગ લાગે. તું આસ્થા ની માંડ ઇન્દુ, તું મારા માં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. શું છે હવે તમારે? બચકા જ ભરે તું આવી ત્યાં
હું શું કઉ, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલે ભાઈ, તું કેટલા સવાલો. શું જોવું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. દયારામ બાપુ સાચું જ કે છે. તો લોભી લાલચુ ને હરામ હાડકાના માણસો જ શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. શું કરે વાલી? યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય. કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા. શું કીધું? એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે. પછી તમે શું કીધું? મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો. અરે પપ્પા પ્લીઝ, આ પીવાનું બંધ કરો. લે ભાઈ પીવા દે ને, આ જાડી ઘરમાં નથી એટલે પીવું છું. બાકી હું જાણું છું દીકરા, દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ સાલા મેરેજ નું પણ એવું જ છે. ને છતાં મેં લગ્ન કર્યા, ને કોની સાથે કર્યા? સાલી એના કોંડા સાથે કર્યા. હરામખોરે ભરડો લીધો છે ભારી. આજ ફસાઈ ગયો દીકરા, હું ફસાઈ ગયો. મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરાવ્યો. સાલે ચીટર, આખું ફેમિલી ચીટર એની જાત ને સાલા. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એક્ચ્યુઅલી એ આતંકવાદી છે. અરે જો તું 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 મારી વાત સાંભળીશ? બોલતા નહીં, એક અક્ષર બોલતા નહીં. તમને મેરેજ બ્યુરો લઈ ગઈ ને, એ જ મારી ભૂલ થઈ. મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો. વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે. ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો, મારા મારા ગ્રહો જ વાકા છે. ના તમે વાકા છો. આ ટટલા છોકરાઓના ફોટા બતાડ્યા, બધામાં વાંધા વચકા. નાના પેલા પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી? ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે? તની સાને આટલે આગે ના મોકલાય. અલ્યા મળવા જવું હોય તો ટિકિટ નો ખર્ચો મારી નાખે. અરે પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો હેન્ડસમ હતો, જોતાની સાથે જ મને ગમી ગયો. હા તો તું પણ નહીં જા. શું તારે બાટલીમાં ઉતરવું છે? અને આ પણ ફિટ્ટોસ થઈ ગયો. ફિટ્ટોસ? ના ના એક મિનિટ ઊભી રહે. ફિટ્ટોસ એટલે શું? તમારી પાસે સોનું છે તો મારી પાસે રાજુ છે. તું સોનિયા ને આ મવાલી સાથે સરખાવે છે? વાય નોટ, તમારી મેન્ટલ દોસ્તી છે રાઈટ? હા અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ? માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન? શોભે છે? તો શોભે છે પ્રોફેસર ની બૈરી ને આ બધું? શોભે શોભે છે. હા હા પાડે, હા પાડું છું. મંજુ મારું. હા તો શું કરશો? હું લાફો. શું કરશો તમે? લાફો મારશો? હું આવીને લાફો મારું. સ્લેપ યુ. આઈ સોરી. બોલો બોલો. સોરી 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 સોરી. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સલી. બાટલીઓ ખોલે શું છે ને? આ તમારે રોજ ઇલેક્શન હોય, ટ્યુશન હોય, પાઉ ભાજા ઝાપટવાના હોય, તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોવી જોઈએ ને? શું હોવું જોઈએ તારે? એક્ટિવિટી. એક્ટિવિટી? આ એમ નહીં. જો એક પગ આમ, આ શેજ આમ. આ લીધું લે. અંદર આ સાલી રસોડામાં પગ મૂકે ને મને ફાળ પડે. સાચું કહું, આ પરણીને આવી ત્યારે મને શું કે ખબર છે? મને 150 વાનગી બનાવતા આવડે છે. પછી ખબર પડી બધાનો સ્વાદ એક સરખો છે. આ મેન્ટેન નથી કર્યું, આ ભૂખમરો છે. એટલે તમને હસવું આવે છે યાર?
ત્રાસી કેવો છું, ત્રાસી તમે નહીં માનો, મારા ભાઈબંધો મારી પાસે ફરિયાદ કરે કે મારી બૈરીને રાંધતા આવડે છતાં રાંધતી નથી, ને મારે કેવું પડે ભાઈ, મારા વાળીને નથી આવડતું છતાં રોજ રાંધે છે. આજો ને તું નીકળ, ચાલ જા. હું ક્યાં જાઉં, રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુ ની ખબર કાઢવા જતો. મારા ભોગ લાગે તું આસ્થા ની માંડ ઇન્દુ, તું મારામાં આસ્થા રાખ, તારું કલ્યાણ થશે. શું છે હવે તમારે બચકા જ ભરે, તું આવી ત્યાં હું શું કઉ, જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે, હું પેલું જોઈ લઉં. પેલું એટલે શું જોવું છે? અલ્યા ભાઈ તું કેટલા સવાલો. શું જોવું છે? શેર બજાર જોવું છે, નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે. ગયારામ બાપુ સાચું જ કે છે, તો લોભી લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે. જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે, આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે.